નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે જિગ્નેશ દાદા વિશે મિત્રો પરમ પૂજ્ય જિગ્નેશ દાદાને બધા લોકો જાણતા રહે છે મિત્રો ગુજરાતમાં તો શું દેશભરમાં પણ તમામ યુવાનોને કથા સાંભળતા કરનાર એટલે કે કથાકાર એટલે કહી શકાય પૂજ્ય જિગ્નેશ દાદા મિત્રો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રહે એના તાલ પર તો તમામ લોકો લીન થઈ ગયા હતા મિત્રો આજે આપણે આ જિગ્નેશ દાદા વિશેની થોડીક વાતો કરવાના છીએ મિત્રો એવી જ વાત જે તમે નવ્વાણું ટકા લોકો નહીં જાણતા હોય તે શું કરે છે આ ગામના છે એની મારે વિડીયોમાં વાત કરવાની છે એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો સૌ પ્રથમ તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો હવે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આખા ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દેનાર એવા જિગ્નેશ દાદાને ખૂબ જ નાની ઉંમરથી ભજન ગાવાનો ખૂબ જ શોખ હતો મિત્રો પૂજ્ય જિગ્નેશ દાદાને જેને લોકો રાધે રાધેના નામથી પણ મિત્રો સંબંધે છે એનું ઉપનામ કહી શકાય મિત્રો બાપુએ અત્યાર સુધીમાં દોઢસોથી વધારે કથાઓ કરી છે મિત્રો જિગ્નેશ દાદાના ભાઈબંધીમાં કૃષ્ણના જે સુદામાના મળ્યા રહે એ ભાઈબંધ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ બાદ આવે છે તાળી પાડું તો મારા રામની અને બીજી તાળી ના હોય મુજબ દ્વારેથી ઓ પંખીડે અસ્થા મુકડે જાજો રે મિત્રો એવા ભજનો ખૂબ જ લોકપ્રિય થાય છે મિત્રો મિલિયનમાં આવી છે જિગ્નેશ દાદા હાલમાં સુરતમાં જ એ પોતાના ફેમિલી સાથે રહે છે અને ખૂબ જ વૈભવશાળી જીવન અને સુખી જીવન પસાર કરી રહ્યા છે મિત્રો પૂજ્યશ્રી જિગ્નેશ દાદાનો જન્મ આપણા ગુજરાતના અમરેલી જિલ્લાના હક્કરિયાચળ ગામમાં થયો હતો પચીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ થયો હતો મિત્રો તેમની માતાનું નામ જયાબેન પિતાનું નામ શંકરભાઈ તેઓ મિત્રો સામાન્ય પરિવારમાં જન્મેલમાં જિગ્નેશ દાદાએ રાજુલા પાસેની જાફરાબાદમાં અભ્યાસ કર્યો હતો મિત્રો તેઓ એન્જિનિયર તરીકે હતા મિત્રો આપણે જેની બાળપણની વાત કરીએ તો એમના માતા પિતાની જે આર્થિક સ્થિતિ હતી ખૂબ જ નબળી હતી એના કારણે એમણે રાજુલાની પાસે આવેલા જાફરાબાદમાં જિગ્નેશ દાદાએ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું મિત્રો લોકપ્રિય જિગ્નેશ દાદાની આ વાત સાંભળીને સો કોઈ આચાર્ય થશે જિગ્નેશ દાદાએ એરોનોટિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે મિત્રો ઉચ્ચ લેવલનું એન્જિનિયર આવ્યા પરંતુ તેમણે ભણવાનું છોડીને ખાસને ખાસ કથાનું જ્ઞાન પીરસવાનું કામ ચાલુ કર્યું મિત્રો સૌથી મહત્ત્વની વાત એ છે કે દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો સંસ્કૃતના શિક્ષક તરીકે પણ હતા મિત્રો કહેવાય છે દરેક વ્યક્તિમાં કંઈક ગુણો હોય છે મિત્રો આવી જ રીતે જિગ્નેશ દાદાને બાળપણથી ભજન અને ભક્તિમાં અને ખાસ કરીને ધાર્મિક બુકો વાંચવાનો ખૂબ જ શોખ હતો એના કારણે પોતાનું આખું જીવન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન કરવાનું પસંદ કર્યું મિત્રો આપણે આ વિડીયોમાં જોયું જિગ્નેશ દાદા વિશે જે લોકો કોઈ એવી સો ટકા વાત નહીં જાણતા હોય એ પણ તમને મિત્રો આ વિડીયોમાં જાણવા મળે મિત્રો માહિતી સાચી લાગી હોય વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો સૌ પ્રથમ તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત રાધે રાધે